नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। विषय वाणिज्य व्यवस्था अने संचालन, चैप्टर नंबर 4 माहिती संचार, ई कॉमर्स अने आउटसोर्सिंग। मित्रों, गया पीरियड में आपणे माहिती संचारनो अर्थ अने व्याख्याओ समझ्या हता, साथे साथे थोड़ी एवी प्रस्तावना पण आपणे समझेली हती। माहिती संचार ए पण एक प्रकारनी धंधाकीय एकम माटे खूब ज महत्वनी सेवा कही शकाय तेवी सेवा छे। आजे आपणे माहिती संचार ज्यारे कोई व्यक्ति साथे करवानो होय त्यारे केवी रीते अस्तित्वमां आवे छे तेनी प्रक्रियाना सोपान समझवाना छे। एटले के माहिती संचार स्टेप बाय स्टेप केवी रीते आगळ वधे छे ए आपणे समझवानुं छे, बराबर। आ प्रक्रियाना 6 सोपान छे, ते 6 सोपान विद्यार्थी मित्रों क्रममां ज लखवा फरजियात छे, कारण के प्रक्रिया हमेशा क्रमशः ज आगळ वधती होय, तेमां आपणे तेनो क्रम बदलावी नाखीए ते बराबर नथी। એટલે સોપાન એટલે એક પ્રકારના સ્ટેપ, કે માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે કયા કયા સ્ટેપમાં આગળ વધે છે, બરાબર। તો ચાલો આપણે સમજવાની શરૂઆત કરીએ માહિતી સંચાર પ્રક્રિયાના સોપાનો। તમારી સામે 6 મુદ્દાવાળા પ્રશ્નની સમજૂતી આપેલી છે, જે પ્રક્રિયાના સોપાન कही आपणे। पहलो मुद्दो छे संदेशानी रचना, बीजो मुद्दो छे संदेशा माटे माध्यमनी पसंदगी, त्यार पछी संदेशो के माहितीने मोकलवी, त्यार पछी सामेवाळो व्यक्ति संदेशानो स्वीकार करशे, त्यार पछी सामेवाळो व्यक्ति संदेशानो अर्थघटन करशे, अने છેલ્લો મુદ્દો સામેવાળો વ્યક્તિ સંદેશાનો પ્રત્યુત્તર આપશે, એટલે કે જવાબ આપશે। તો આવી રીતે આ પ્રક્રિયા આખી ક્રમમાં આગળ વધે છે। સૌથી પહેલાં માહિતી સંચાર જ્યારે કરવાનો થાય ત્યારે આપણે સંદેશાની એક રચના કરવી પડે, એટલે કે આપણે કઈ બાબતને લઈને સામેવાળી વ્યક્તિને મેસેજ આપવા માંગીએ છીએ તે આખો મેસેજ તૈયાર કરવો પડે, મેસેજનું માળખું તૈયાર કરવું પડે। તો ચાલો તેની અંદર શું છે તે આપણે જોઈએ। કયા પ્રકારની કેટલી માહિતી મોકલવાની છે તેની સ્પષ્ટતા માહિતી મોકલનારે કરવાની હોય છે। ધ્યાનથી સમજો મિત્રો, કયા પ્રકારની અને કેટલી માહિતી મોકલવાની છે તેની સ્પષ્ટતા જે વ્યક્તિ માહિતી મોકલનાર છે તેને કરવાની હોય છે। સંદેશાનું સ્વરૂપ કેવું કેવું હોય, તો મૌખિક હોય, લેખિત હોય, શાબ્દિક હોય કે બિનશાબ્દિક પણ હોઈ શકે છે। સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ। સંદેશો જેટલો શોર્ટ અને સ્વીટ હશે તેટલો સમજવામાં સામેવાળી વ્યક્તિને તકલીફ ઓછી થશે। તો આવી રીતે સંદેશાની રચના કરવાની થતી હોય છે। તમને મિત્રો હું તેનો એક ઉદાહરણ સામાન્ય આપવું હોય તો એવું આપી શકાય કે તમને એક ટાઈમ ટેબલ આપેલું છે, એ ટાઈમ ટેબલ એ એક પ્રકારનો સંદેશો છે। કયું ટાઈમ ટેબલ, તો કયા દિવસે કયા વિષયનો વિડીયો આવશે તેનું તમને ટાઈમ ટેબલ આપેલું છે, બરાબર। કે 2 તારીખ હશે તો આ વિષયના વિડીયો આવશે, 1 તારીખ હશે તો આ વિષયના વિડીયો આવશે, તેમજ વીકના દરેક વારે એક એક વિષયના શિક્ષક તમારી સાથે ઝૂમ મીટિંગમાં જોડાશે વગેરે, બરાબર। આવું તમને એક ટાઈમ ટેબલ આપેલું છે, જે એક પ્રકારનો મેસેજ છે। હવે એ મેસેજ તમને મોકલવા માટે એ મેસેજની રચના કરવામાં આવેલી હોય કે આપણે આ માહિતી કેવી રીતે મોકલશું, કેવા સ્વરૂપમાં મોકલશું, મૌખિક મોકલવી,
લેખિત મોકલવી, તેમજ જેટલું શોર્ટ હશે એટલું તમને સમજવામાં પણ સરળતા પડે, આવું બધું વિચારીને આ સંદેશાની રચના કરેલી હોય. બરોબર. ત્યાર પછી સંદેશા માટે માધ્યમની પસંદગી. આવો કોઈ પણ સંદેશ નક્કી થઈ જાય ત્યાર પછી આ સંદેશને કયા માધ્યમથી આપણે આગળ વધારવાનો છે તે પસંદ કરવું પડે. તો માહિતી મૌખિક કે લેખિત સ્વરૂપે આપી શકાય. માહિતી સંચારના વિવિધ માધ્યમો હોય, સાધનો હોય, તેમાંથી કોઈ એક અથવા તો વધુ સાધનોની પસંદગી આપણે કરી શકીએ. તો મિત્રો, એ ટાઈમ ટેબલ જે તમને આપેલું છે તે લેખિત સ્વરૂપમાં આપેલું છે. તેના માટેનું જે માધ્યમ છે એ અત્યારે કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે એ સંજોગોને ધ્યાનમાં લઈને આપણે વોટ્સએપના માધ્યમથી તમારા સુધી એ લેખિત સંદેશો જ્યારે આપણો અભ્યાસક્રમ શરૂ થયો એ સમયગાળામાં તમને મોકલી આપેલો છે, તમને યાદ હશે. બરાબર. તો આપણું માધ્યમ કયું છે? તો કે વોટ્સએપ એ આપણું માધ્યમ કહેવાશે. ત્યાર પછી ત્રીજી બાબત, સંદેશો કે માહિતીને મોકલવી. માહિતી જેને મોકલવાની છે તેને સંદેશો મોકલવામાં આવે છે. એટલે કે માધ્યમ પસંદ થઈ ગયું, પછી જે સંદેશો તૈયાર કરવામાં આવ્યો છે કે માહિતી તૈયાર કરવામાં આવેલી છે તે જે તે વ્યક્તિને આપણે મોકલવાનો હોય છે, ત્યાર પછી એ ત્રીજું સ્ટેપ આવે. બરાબર. ત્યાર પછી ચોથું સ્ટેપ છે સંદેશાનો સ્વીકાર. સંદેશો સામેવાળી વ્યક્તિને મળ્યા પછી સામેવાળો વ્યક્તિ એ સંદેશાનો શું કરે છે? સ્વીકાર કરે છે. આ આપણું ચોથું સ્ટેપ છે, એકદમ સરળ છે. ત્યાર પછી પાંચમું, સંદેશાનું અર્થઘટન કે સંદેશો મળ્યા પછી જે સંદેશો મોકલવામાં આવ્યો છે તે સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશાનું કેવું અર્થઘટન કરે છે એ જોવાનું હોય છે. સંદેશો જેટલો શોર્ટ હશે એટલો સમજવામાં પણ સરળ હશે, તેમજ તેમાં વાપરવામાં આવેલી ભાષા દ્વિ અર્થી ન હોવી જોઈએ, સમજાઈ જાય એવા શબ્દોમાં એ સંદેશો હશે તો કોઈ જ તેનો દ્વિ અર્થ નહીં થાય, તેમજ તેનો અર્થઘટન પણ સરખી રીતે કરી શકાશે. બરાબર. આ પાંચમું સ્ટેપ. ત્યાર પછી છઠ્ઠું સ્ટેપ કે સંદેશો મેળવનાર સંદેશાનું યોગ્ય મૂલ્યાંકન કે અર્થઘટન કરી જો એને પ્રત્યુત્તર આપવાનો હશે તો સંદેશાને સમજીને વ્યવસ્થિત રીતે તેનો જવાબ પણ મોકલશે. તો આવી રીતે આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ આ છ મુદ્દામાં આગળ વધતી હોય છે. તેના માટેના મુદ્દાની એક સિમ્પલ એવી આકૃતિ પણ તમારી સામે અહીંયા મૂકી છે, તમે તીર દ્વારા જોઈ શકો છો. પહેલું સંદેશાની રચના તે થઈ જાય, પછી સંદેશાનું માધ્યમ પસંદ કરવાનું એ ઓકે થઈ જાય, પછી સંદેશાને મોકલવાનો તે થઈ જાય, પછી સંદેશાનો સ્વીકાર કરશે સામેવાળી વ્યક્તિ, ત્યાર પછી સંદેશાનું અર્થઘટન થશે અને એ સંદેશાનો વળતો જવાબ પણ જે તે વ્યક્તિ મોકલશે. આમ માહિતી સંચાર એ મિત્રો દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, એટલે કે તેમાં ટુ વે પ્રોસેસ છે. મોકલનાર અને મેળવનાર બંને વચ્ચે સંદેશાની લેવડ દેવડ થાય છે, જેમાં સંદેશો મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિભાવ કે પ્રત્યુત્તર આપતો હોય છે. બરાબર. તો આવી રીતે આ માહિતી સંચારની પ્રક્રિયા આગળ વધતી હોય છે. બરાબર. તો આજનું લેસન તમારું વિદ્યાર્થી મિત્રો આ સમજાવેલો પ્રશ્ન સુંદર રીતે આકૃતિ સહિત એક વખત લખવો, યાદ રાખવો, સમજવો. હવે પછી મળીશું ત્યારે નવા પ્રશ્નની સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય. ટેક કેર.